રેકોર્ડિંગ આપણે સ્ટાર્ટ કર્યું. તો અહીંયા હું તમને સમજાવું છું, પ્રવાહ ઘનતા. પ્રવાહ ઘનતા લેવાનું કારણ કે એક અત્યારે વાહક તાર હોય, એ વાહક તાર ની અંદર બધા ઇલેક્ટ્રોનિક એક જ દિશામાં જતા હોય એવું ના હોય, કોઈ થોડુંક એંગલ પણ બનાવતો હોય. તો એવા સંજોગોમાં કોઈક આડછેદ તમે વિચારો છો, આ આડછેદ ની અંદરથી જે પસાર થતો પ્રવાહ જે થયો એ પ્રવાહને પ્રવાહ ઘનતા કહેવાય. તો પ્રવાહ ઘનતા ની વ્યાખ્યા એવી છે કે એકમ ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ મળતા વિદ્યુત પ્રવાહને પ્રવાહ ઘનતા જે વડે દર્શાવવામાં આવે છે, જે અથવા તો તમે કેપિટલ જે લખશો તો ચાલશે, જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ. તો હવે ચોથું, હા બોલ. હા શેફાલી, નંબર રોલ નંબર બોલ શેફાલી, તારો રોલ નંબર શેફાલી નો. હેલો, રોલ નંબર ઓકે 12, 12 નંબર ઓકે. ચલો હવે મારે બે ત્રણ વસ્તુ તમને આજે ક્લિયર કરી દેવાની છે કે સોમવારથી આપણે છે ને લગભગ 9:30 જેવું આપણે લઈ લઈશું પીરિયડ. ચલો 9:15 થી સોમવારથી આ તમારું રેગ્યુલર ટાઈમિંગ રહેશે. સોમવાર, સોમવારથી આપણો સ્ટાર્ટ થશે પીરિયડ 9:15 થી સ્ટાર્ટ થશે. તો 10 થી 11 વાગે પૂરો થશે, ધ્યાન રાખજો દરેક સોમવારથી. હેલો, સમજ પડી આ દરેકને? સોમવારથી આપણો ટાઈમ કેટલો છે? 9:15 થી તમે 11 વાગ્યા સુધી આપણે લઈશું, કારણ કે 2 કલાક તો થોડું બોરિંગ થઈ જઈશું આપણે. એટલું ફિઝિક્સ 2 કલાક ભણવું એ ટિપિકલ વસ્તુ થઈ જાય, બરાબર? તો આ 1.5 કલાક જેવો આપણે ટાઈમ લીધો અહીંયા, બરાબર? વચ્ચે તમે મને કહેશો તો એકાદ 2-5 મિનિટ આપણે આમ તેમ લઈશું, બરાબર? મને પણ જરૂર પડે ને બ્રેકની. ચલો, તો 9:15 થી 11 તમારો ફિઝિક્સ રહેશે દરરોજ, બરાબર? ક્યાંથી ક્યાં સુધી? સોમ થી શુક્ર સુધી, બરાબર? સોમ થી શુક્ર, શુક્રવાર સુધી. કારણ કે શનિ રવિ પાછું મારે બધા થોડુંક આજનો દિવસ અને રવિવારનો દિવસ, કારણ કે બધા જી નીટ ના બધા પીરિયડ આવે ને એટલે થોડુંક વધારે પડતું હોય. તો 9:15 થી 11 સુધી. હવે બીજું, હું તમારાથી કોઈ પણ એક વ્યક્તિને આજે એમ કહી દઉં કે એને હાજરી પૂરવાની છે, આજે તો મેં પૂરી દીધી, બરાબર? કોમલ, હલો, તારે શું કરવાનું છે કે હાજરી તારે જ પૂરવાની છે, ખાલી ગેરેજ નંબર મને મોકલી દેવાના છે, બરાબર? તારે શું કરવાનું, 1 થી 38 લખી દેવાના, ડેટ પ્રમાણે જે ગેરેજ હોય એ મને તારે મોકલી દેવાના, ઓકે? બીજું કે કદાચ તું ગેરેજ હોય, જો કદાચ તું ગેરહાજર હોય તો પછી તારા સિવાય કોણ રેગ્યુલર છે? તો જીઆર રેગ્યુલર આવે છે. પછી આ હમણાં કોણ એડમિટ થવું, તમારાથી કોઈ પણ એક છોકરીને આપી દેજે કામ, જે રેગ્યુલર આવતી હોય એને તું કહી દેજે કે આજે હાજરી પૂરતો છું, બરાબર? નહીં તો પછી કોણ રેગ્યુલરમાં આવે છે બીજું? તો આમ તો કોઈ છોકરાનું એવું રેગ્યુલર જો હોય એને તો અમારે આપી દેવાનું, જે દિવસ તું ગેરહાજર હોય એ દિવસ એને કહી દે કે આજે હાજરી પૂરી સરને મોકલાઈ દેજે, એટલે ગેરહાજર નંબરમાં જોડાઈ જાય એટલે હું પિયુષ સરને ફોરવર્ડ કરી દઈશ, ઓકે? તો પ્લાન સમજ પડી ગઈ. સોમવારથી પીરિયડ 9:15 થી 11 કેટલે થી કેટલા? સોમ થી શુક્ર સુધી, બરાબર? બીજું કે અહીંયા આગળ જેટલું બી હું તમને આપું છું, જે કઈ હું ચલાવું છું એ તમારે રોજ ડે ટુ ડે જોવાનું છે. હું લેસનમાં ખાલી એટલું લખીશ કે આજનું ચાલેલું, બરાબર? આજનું ચાલેલું તૈયાર કરું, બસ આટલું જ હું લેસનમાં લખીશ, તમે તમારી રીતે પ્રિપેર કરતા રહો, બરાબર? હા, પેલા એના જેવું કામ ના કરશો, ડોબા જેવું કામ ના કરશો, બરાબર? ડોબા જેવું ઇટ મીન્સ કે હું તમને કેવું લખી લખીને તમને મોકલાવશો તો એ મિનિંગ નથી, તમને આવડવું જોઈએ એનો મિનિંગ છે. દાખલા તરીકે આજે હું શીખવાડું છું પ્રવાહ ઘનતા, આ પ્રવાહ ઘનતા તું મને 50 વાર લખીને આપ, બરાબર? તો સ્વાભાવિક છે તને આવડી જવું જોઈએ, બરાબર? પણ 50 વાર લખ્યા પછી પણ જો તને ના આવડે તો એનો મિનિંગ શું રહ્યો? તો લખીને તમે ખોટું વૈતું ના કરો, તમે એને યાદ રાખવાની કોશિશ કરો, સ્માર્ટ વર્ક કરો. કારણ કે આપણે સ્માર્ટ સ્માર્ટફોન વાપરીએ તો સ્માર્ટ વર્ક જ કરવાનું હોય ને, આ બધી વસ્તુ સમજો, બરાબર? ચલો, તો સોમવારથી તમારો ટાઈમ આ રીતનો રહેશે, બરાબર? 9:15 થી આપણે સ્ટાર્ટ કરીશું, 11 વાગ્યા સુધીનો ટાઈમ રહેશે. બોલો, બીજું કોઈ તકલીફ હોય તો મને કહો, કોઈ આવ્યું એડમિટ થવા માટે. ચલો, મે ઓકે, મે એટલે 20 નંબર છે ને, મે તારો રોલ નંબર 20 છે ને, ઓકે 20, ઓકે ચલો 20 નંબર મે. ચલો, મે આવ્યો છે એટલે ફરી વાર મારે તમને કેવું પડશે, જો ભાઈ મે સોમવાર થી આપણે ટાઈમ એવો રાખ્યો છે 9:15 થી 11 સુધી, સોમ થી શુક્રવાર, બરાબર? અને હાજરી તમારામાંથી કોઈ એક ને મેં જવાબદારી સોંપેલી છે એટલે હાજરી, કારણ કે આપણો ટાઈમ વેસ્ટ ના થાય, તો મોટા ભાગનો ટાઈમ હું હાજરી પૂરવા એની અંદર જતો રહે છે, બરાબર?
તો સ્વાભાવિક મેં એક છોકરાને આ જવાબદારી આપેલી છે, એક સ્ટુડન્ટને, એ એનિમે મને અરજી આપી દેશે. પણ તમે એનો મિસયુઝ ના કરશો, બરાબર? મને દેખાશે પાછું, એવું તમને કહી દઉં, બરાબર? હું જોઈશ કે ભાઈ આટલા એડમિટ થયેલા છે, તમે બધાની અરજી પૂરતો એવું નહીં ચાલે, બરાબર? એ થોડુંક રાખજો. અને વિશ્વાસ, બરાબર, એ બહુ ખાસ વ્યક્તિને પર આપણે રાખતા હોઈએ તો સ્વાભાવિક છે કે એને હું જવાબદારી સોંપું છું, એ પછી એને નિભાવે વ્યવસ્થિત રીતે, બરાબર? ચલો, બીજું મેં તમને લેસન નું ચર્ચા કરતો હતો. લેસન ની અંદર તમે નો ડાઉટ કદાચ તમે જો ટાઈમિંગ નથી તો તમે લખ્યું નથી, મને કોઈ અફસોસ નથી. પણ હું જે કહું છું, તમારું જેટલું આજે ચાલેલું છે એને તમે એક વાર બે વાર વાંચી લો, સમજી લો, એને સમજી અને આ સૂત્ર તમે સાઈડ પર લખો. એક નોટ બાંધ, એક પેજ લઈ લો, એ સૂત્ર ની અંદર પહેલા ચેપ્ટર ના સૂત્ર, બીજા ચેપ્ટર ના સૂત્ર, એ બધા સૂત્ર રોજ એક વાર લખો. સમજ પડે છે? તો એક એક વાર તમે સૂત્ર લખેલા હશે તો જયારે પરીક્ષા આવશે ત્યારે તમને કોઈ તકલીફ પડશે નહીં, બરાબર? તો મારું આ લેસન રહેશે કે ભાઈ તમારે રોજ એક વાર એ સૂત્ર તો તમારે લખી દેવાના, સૂત્ર છે એકમ છે પારિમાણિક સૂત્ર, એ તમે રોજ એક એક વાર તમે રિપીટ કરતા જાઓ. પરીક્ષા તમારી કાલે છે એવું એવું રાખીને ચાલજો. તમારું આયોજન તૈયાર જ છે ભાઈ. આ તમારું જેવો જાન્યુઆરી પતે એટલે તમારી પરીક્ષાનું આખું શેડ્યુલ તૈયાર થઈ ગયું છે. એટલે તમે વિચારજો, આપણે જે સ્પીડે જઈ રહ્યા છે, બરાબર, જે સ્પીડે સમય જઈ રહ્યો છે એની માટે આપણી જોડે પછી સમય રહેતો નથી. એટલે તમે તૈયારીમાં જ રહો, બરાબર? પરીક્ષાઓ બધી શરૂ થઈ ગઈ છે, આજે પણ ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લગભગ 20,000 ભરતી કરવાના છે. લોકો વિચારજો, 8,000 જગ્યાઓને આજે ઓર્ડર આપી દેવાના છે આ 2-3 મહિના. એટલે એવું વિચારશો નહીં કે આપણી માટે કઈ એવું છે કે ભાઈ સીધી જનરલ ઓપ્શન મળી જાય ને એવું બધું થઈ જાય, પરીક્ષા ના થાય એવું કોઈ શક્યતા નથી. પરીક્ષા થવાની, બરાબર? આ ગઈકાલે મેં તમને આ વસ્તુ સમજાવી હતી, એમાં જે એક નવી રાશિ આવતી હતી, જે એટલે પ્રવાહ ઘનતા કહેવાય, એટલે આઈ અપોન એ કહેવાય, આઈ અપોન એ. આનો મતલબ મેં એવું કીધું કે એકમ ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ એક એકમ લઈ લઈએ, આના બરાબર જો 1 મીટર સ્ક્વેર લઈ લો તો આઈ અપોન 1 મીટર સ્ક્વેર લખ્યું ને, એકમ ક્ષેત્રફળ એટલે લખાય 1 મીટર સ્ક્વેર, અથવા તો 1 સેન્ટીમીટર સ્ક્વેર પણ થાય, બરાબર, 1 mm સ્ક્વેર પણ કહેવાય, જેનું મૂલ્ય એક એકમ હોય. તો એનો મતલબ થયો જે ઇઝ ઇક્વલ ટુ આઈ બને, ક્યારે? કે જયારે એ બરાબર 1 મીટર સ્ક્વેર હોય ત્યારે. ક્લિયર? હવે આનો એકમ ની વાત કરીએ તો એકમ અહીંયા જો ઉપર એમ્પિયર આવશે, નીચે મીટર સ્ક્વેર આવશે. ક્લિયર? આનો બીજો એકમ પણ બને, કુલમ પર સેકન્ડ અપોન મીટર સ્ક્વેર. આ બધી સમજતી વસ્તુ, તો કુલમ અપોન સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ પણ તો કુલમ માટે આપણે ક્યુ લઈએ છે, સેકન્ડ માટે આપણે ટી લઈએ છે, અને મીટર માટે એલ સ્ક્વેર. તો અહીંયા તમે લખી શકો છો કે એમ જીઓ એલ માઇનસ ટુ ટી માઇનસ વન અને ક્યુ વન, આ એનું પારિમાણિક સૂત્ર થાય. ક્લિયર? આ કઈ રાશિ છે? તો સદિશ રાશિ છે. ખાસ યાદ રાખજો, જે એ સદિશ રાશિ છે અને એની દિશા, બરાબર, જો તમે ઇલેક્ટ્રોન માટે ગણતા છો તો ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં જાય, કારણ કે પોઝિટિવ થી નેગેટિવ અહીં વિદ્યુત ક્ષેત્ર આ રીતે જતું હોય તો ઇલેક્ટ્રોન હંમેશા આ દિશામાં જાય. તો ઇલેક્ટ્રોન માટે તમે હંમેશા જોશો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવે. ક્લિયર? સમજ પડી? તો ઈ અને જે બંને હંમેશા વિરુદ્ધ દિશામાં હોય, આ વસ્તુ પણ યાદ રાખજો. આમાં કોઈ જગ્યાએ સમજ ના પડે તો મને કહી દો. હેલો, હા કે ના બોલો. ઓકે, ચલો ફરી વાર જોઈ લો. અહીંયા હવે તમને ગઈકાલે સૂત્રમાં એવું થયું છે કે એક નવી રાશિ આવી તમારા માટે, તમે આ સૂત્રથી બહુ પરિચિત છો, 10મા ધોરણથી તમે આ વસ્તુ ભણતા છો. આપણે એવું લખીએ છે આઈ બરાબર વી અપોન આર, તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, આ સૂત્ર આપણી જોડે છે, બરાબર? તો આ સૂત્ર જે છે એ ઓમનો નિયમ છે, અને ઓમના નિયમનો આ સદિશ સ્વરૂપ છે. આ તમે આ જોશો તો આ બંને સદિશ રાશિ છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ઓમના નિયમનો, ઓમનો નિયમ લખો અને તેનું સદિશ સ્વરૂપ સમજાવો. આ ઓમનો નિયમ એ અદિશ સ્વરૂપ છે. આ અદિશ છે કોઈ આઈ બરાબર બી અપોન આર, આઈ આર બી, આ બધા અદિશ છે. પણ અદિશ રૂપાંતર તમે સદિશમાં કઈ રીતે કરો છો એની માટે આખી થિયરી આપણે ચલાવી ગઈ કાલે. આર લીધો, આર ની વેલ્યુ લાયા, આર ની વેલ્યુ પછી એની અંદર મૂકી, આર બરાબર આપણે આ સૂત્ર સાબિત કરેલું યાદ કરો, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. આ યાદ રહ્યું, યાદ છે ને? હલો, ઓકે. આના પરથી આપણે આ વેલ્યુ આની અંદર પુટ કરી, બરાબર, આઈ બી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, આની જગ્યાએ લખ્યું આપણે રો એલ અપોન એ. હવે તમને કીધું કે આને આ રીતે પણ લખાય આઈ અપોન એ ઇન્ટુ રો એલ. આઈ અપોન એ જે છે કઈ રાશિ બને? તો જે બને, નહીં લખ્યું તમે જે રો એલ વી. હવે એક સૂત્ર બીજું જાણો છો તમે, વી ઇઝ ઇક્વલ ટુ ઈડી વેદ. પણ ઈડી ની જગ્યાએ હું જો સપોઝ માનો એલ લઈ લઉં,
તો હવે આ સૂત્ર શું થશે, વી અપોન એલ ઇઝ ઇક્વલ ટુ ઈ બની જાય, અને છેદમાં લઈએ એટલે, તો અહીંયા આગળ જો આ એલ ને હું કટ કરીને ઈ મૂકી દઉં તો વી અપોન એલ એટલે ઈ બની ગયું, જે ઇન્ટુ સી રો, રો જે છે એને હું છેદમાં લઈ જઉં છું, તો જે ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન રો, અને વન અપોન રો જે છે એને વાહકતા, આ અવરોધકતા છે એને વાહકતા વડે દર્શાવે, જેને આપણે લખી છે સિગ્મા ઇન્ટુ ઈ. આ સૂત્ર તમારું થયું ક્લિયર. તો આની અંદર જે જે આવે છે એ જે ની અહીંયા મેં ચર્ચા કરી કે જયારે એકમ ક્ષેત્રફળ દીઠ મળતો પ્રવાહ હોય એ પ્રવાહને આપણે પ્રવાહ ઘનતા કહીએ છીએ. પ્રવાહ ઘનતા લેવા પાછળનું કારણ શું કે વાહક ની અંદર જે ઇલેક્ટ્રોન એ બધા સીધી રેખામાં ના ગતિ કરતા હોય, બરાબર, કોઈ એંગલ થી પણ ગતિ કરતો હોય, કોઈ ખૂણો પણ બનાવતો હોય, કોઈ પૃષ્ઠ લંબ પણ હોય, કોઈ પૃષ્ઠ સમાંતર પણ હોય, તો એવા સંજોગોમાં એમણે આ રાશિ વ્યાખ્યાયિત કરી કે જેથી કરીને આપણને પ્રવાહ એક સરખો મળે. તો એક સરખો પ્રવાહ મળે છે એવું ધારીને આપણે આ રાશિ વ્યાખ્યાયિત કરી છે. આઈ અપોન એ લખ્યું, જી બરાબર આઈ ક્યારે થાય, 1 મીટર સ્ક્વેર હોય ત્યારે, આનું એકમ થયો એમ્પિયર પર મીટર સ્ક્વેર, કુલમ પર સેકન્ડ અપોન મીટર સ્ક્વેર, આ સેકન્ડ નીચે ગયું, આ ક્યુ લખાય ટી એલ સ્ક્વેર થાય, અને આનું પારિમાણિક સૂત્ર, અને આ રાશિ હંમેશા યાદ રાખજો સદિશ છે, એટલા માટે જે સદિશ સ્વરૂપમાં આવે, આઈ એ અદિશ રાશિ છે, આ તમામ બધી અદિશ છે, આ પણ અદિશ, બરાબર, એ તો મૂલ્ય છે અવરોધ, ક્લિયર. ચલો કોઈ કન્ફ્યુઝન આમાં, હવે હેલો હવે અહીંયા આગળ એક નવો શબ્દ આવશે, ડ્રિફ્ટ વેલોસિટી. ડ્રિફ્ટ, હવે ડ્રિફ્ટ થવું એટલે શું એ સમજીએ આપણે. દાખલા તરીકે તમે કદાચ મે બી તમે એવું કરતા હશો કે નહીં કરતા હોય, ભગવાન જાણે, કે કદાચ સ્કૂલમાં બી આપણે રેગ્યુલર કોઈ આવ્યું શ્રી રાઠોડ, શ્રી શું રોલ નંબર એનો 37, ઓકે ચલો વેરી ગુડ. ચલો હવે જુઓ, કદાચ આપણે રિસેસ પડી હોય, ખબર છે રિસેસ પડે ત્યારે બધા પોતપોતાના કામમાં હોય, ત્યારે છોકરાઓ શું કરતા હોય કે લોબી દોડે, ધડ ધડાઈને દોડે, અને પછી એકદમ જ સ્ટ્રેટ થઈ જાય તો શું થશે, ઘસડાઈ જશે, બરાબર. એક વિદ્યાર્થી તમે વિચારો, એક વિદ્યાર્થી ત્યાં, બરાબર, આ માની લો કે દોડે છે આ દિશામાં, દોડે, બરાબર, આ દિશામાં દોડ્યો, દોડી પછી અહીંયા આગળ સ્થિર થઈ જશે, એકદમ શું કરશે એ પોતાના પગ સ્ટ્રેટ કરી દેશે અહીંયા આગળ. આ વિદ્યાર્થી આટલો ખતરનાક ના હોય પણ માની લો કે આ રીતે અહીં સ્ટ્રેટ ઉભો થઈ ગયો, અને એ ઉભો રહેશે ને ત્યારે એ સ્લીપ થઈને આગળ વધશે, અહીંયા આગળ શું થશે, સ્લીપ થશે, અને આટલે અહીંયા આગળ અંતર કાપશે. સમજ પડી આ? હલો, આટલો પાત્રો ના થઈ જાય પાછો, આનો જ વિદ્યાર્થી છે. તો અહીંયા આગળ તમે શું થયું, ઘસરેને કાપેલું અંતર, સમજ પડી? આપણે એકદમ અચાનક દોડે પછી એકદમ ઉભા થઈ જાય ને લીસી સપાટી પર, આ સપાટી કેવી હશે, લીસી, લીસી સપાટી પર જયારે કોઈ વિદ્યાર્થી દોડે ને અચાનક જ એના પગને થંભાઈ દે, બ્રેક મારી દે, તો બ્રેક માર્યા પછી ખબર છે સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણે ભણી ગયા 11માં દોડમાં, બ્રેક માર્યા પછી પણ તમારી ગાડી સહેજ આગળ ખસી જશે. પ્રયોગ કરવો હોય તો કરજો, 40 ની ઉપરની સ્પીડ રાખજો, અને આગળ જોજો કોઈ હોય નહીં, ધ્યાન રાખજો, નહીં તો પાછો પ્રોબ્લેમ થઈ જશે, બરાબર. તો એવા સંજોગોની અંદર તમે શું કરશો, એકદમ બ્રેક મારી દો, તો બ્રેક માર્યા પછી શું થશે, તમારી ગાડી ઊભી તો રહેશે પણ ઊભી રહ્યા પછી થોડીક આગળ વધશે, અને એ જે થયું એને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ બીએસ વડે દર્શાવતા હતા, યાદ કરી લો. તો એવા પ્રકારની અહીંયા આગળ પણ પરિસ્થિતિ આવવાની છે, બરાબર. તો એ જે વસ્તુ થઈ આને અનુરૂપ જે વેગ, આ વેગની વાત નથી કરતા આપણે, અહીંયા આગળ જે ઘસરેને કાપીએ, આંતર જે ઘસરેને કાપ્યું એને અનુરૂપ જે વેગ મળે એ વેગને કહેવાય ડ્રિફ્ટ વેલોસિટી, બરાબર. અમે તમને દેશી પદ્ધતિથી સમજાવ્યું છે, હવે થોડુંક આપણે સિસ્ટમેટિક પ્રમાણે ભણવા જઈએ, બરાબર. ચલો, ગઈકાલે મેં તમને કીધું હતું કે લેટેસ્ટ બિંદુ, અથવા તો કહી શકાય એને સ્ફટિકમય રચના, કોઈ પણ ધાતુ તંત્ર લઈ લો, કોઈ પણ ધાતુ, તો દરેક ધાતુની અંદર આ રચના હશે સ્ફટિકમય રચના, સ્ફટિકમય રચના, અથવા તો કહી શકાય એને લેટેસ્ટ બિંદુ, લેટેસ્ટ બિંદુઓ, લેટેસ્ટ બિંદુઓ જે છે એની પર હંમેશા તમારા ધન આયન હોય. ગઈકાલે મેં સમજાવ્યું હતું, આજે ફરી વાર તમને કહ્યું કે આ ધાતુનું જે નિર્માણ થાય કુદરતમાં, કુદરતનો આ તમે કમાલ જોજો કે આની વચ્ચે જે અંતર હશે એ અંતર એઝ ઇટ દરેકમાં એક સરખું રહેશે. આપણે જો ગોઠવણી જાતે હાથે કરવા જઈશું તો પણ આટલી પરફેક્ટ ગોઠવણી નહીં આવે, એ કુદરતી છે, અને એટલા માટે ધાતુ તત્વ છે, બરાબર. ધાતુ તત્વની અંદર આ ધનાયન આ રીતે ગોઠવાયેલા હશે, દરેક જગ્યાએ પરફેક્ટ અંતર હશે, આ અંતર, આ બંને અંતર સરખા જ હોય, બરાબર. એ જે વસ્તુ થઈ એને લેટિસ બિંદુ કહેવાય, આ જે થાય બધા લેટિસ બિંદુ છે.
લેટિસ બિંદુ પરથી તમે કોઈ પણ દિશામાં જુઓ, આ બિંદુ આ બધા જેટલા છે ને બધા લેટિસ બિંદુ કહેવાય, બરાબર. આ લેટિસ બિંદુ પર ધન આયન હોય હંમેશા, એના મૂળભૂત ઘટકો હોય. આ બધી વસ્તુ 11મા ધોરણમાં તમે જે છેલ્લો પોર્શન આવે છે ને એની અંદર આ બધી વસ્તુ આવેલી છે. માટે મેં તમને કીધું કે 11મા ધોરણ મેં તમને ચલાવ્યું નથી, એટલે થોડુંક મને અફસોસ રહેશે, બરાબર. પણ હવે એને આપણે રિવર્સ તો કરી શકતા નહીં, સમય પર તમારો કંટ્રોલ છે નહીં. હું તમને પાછળ લઈએ દુનિયા લઈ જાઉં, ટાઈમ મશીન તમારી જોડે છે નહીં તો પાછળ જઈએ પછી આપણે જઈએ. હા, પણ ટાઈમ છે તો આનો આપણે ઉપયોગ કરી લઈએ. હું તમને સમજાવું છું, બરાબર. પણ એને સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. કોઈ આવ્યું હોય તો મને કહી દો. ઓકે, ચલો. તો આપણી જોડે વસ્તુ એવી છે કે લેટિસ બિંદુ, તો લેટિસ બિંદુ પર બધા ધનાયન હોય, પોઝિટિવ કોઈ નેગેટિવ ના હોય. પણ આ ધનાયન પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરતા હોય, દોલન કરતા હોય. બધા દોલિત અવસ્થામાં હોય, થ્રી ડાયમેન્શનમાં બધી બાજુએ દોલન કરતા હોય બધા. આ નજીક આવતા હોય પછી દૂર જતા હોય, નજીક આવતા હોય દૂર જતા, બધા વચ્ચે જાણે સ્પ્રિંગ થઈ રીતનું હોય. આ કે બંને વચ્ચે અપાકર્ષણ પણ થાય ને આકર્ષણ પણ થાય, આકર્ષણ અપાકર્ષણ આ બધી પ્રક્રિયા ચાલુ જ હશે. એની અંદર અહીંયા આગળ જયારે ઇલેક્ટ્રોન આવે છે ઉષ્મીય ઉર્જા લઈને, ઉષ્મીય ઉર્જા એટલે શું? ઉષ્મીય ઉર્જા એક સિમ્પલ વસ્તુ કીધું કે ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતા 1836 ગણો ભારે હલકો છે. પ્રોટોન નું દળ જે છે, બરાબર, આટલા MeV ભેગા થઈએ ત્યારે એક પ્રોટોન થાય. વિચારજો કે આ પ્રોટોન જે છે એ ઇલેક્ટ્રોન કરતા આટલો ગણો ભારે છે, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? તો સ્વાભાવિક વસ્તુ છે કે જે હેવી પાર્ટિકલ હશે એને ટેમ્પરેચરની એટલી અસર નહીં પડે, એટલી અસર આની અંદર પડશે, કારણ કે હલકો પદાર્થ છે. ઇલેક્ટ્રોન કેવો છે? હલકો પદાર્થ છે, એનું વજન ઓછું છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આની પર ઉષ્મીય અસર પહેલી થાય. અહીં સિમ્પલ એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે આપણી જોડે 20 કે 30 ડિગ્રી ટેમ્પરેચર હશે, 20-એક ડિગ્રી કદાચ હશે, બરાબર. 20-એક ડિગ્રી ટેમ્પરેચર હોય અને અચાનક એ 40 થઈ જાય તો પરિસ્થિતિ શું થાય વિચારો. અને એસી બંધ હોય, પંખો પણ બંધ હોય, તો આપણે આકુળ વ્યાકુળ થઈ જશું, આપણે અસ્વ્યસ્ત થવા લઈશું, એકદમ પંખો નાખીશું અથવા તો બહાર જવાનો પ્રયત્ન કરીશું. આ પરિસ્થિતિ ઇલેક્ટ્રોન માટે પણ હોય કે જેવો ઇલેક્ટ્રોન ઉષ્મીય ઉર્જા મળશે, તાપમાન વધશે એટલે ઉષ્મીય ઉર્જા મળશે, એ ઉર્જા લેશે. એટલે જેની જોડે તાપમાન વધુ, એક તવો લોજો, નીચે ગેસ ચાલુ કરજો, ઉપર રહીના દાણા નાખજો, તો થોડીક વાર પછી રહી શું કરશે? ઉછળવા લાગશે. શા માટે? કારણ કે એનું તાપમાન વધુ. તાપમાન એટલે શું? ઉષ્મીય ઉર્જા મળી. તો જેને ઉષ્મીય ઉર્જા મળે એની ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે. આ ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન અહીંયા આગળ જાય. આ ઇલેક્ટ્રોન અહીં કેમ જાય છે? કે આ નેગેટિવ છે, પોઝિટિવ જોડે તરત જ જશે. હવે તમે એવું વિચારો, આ બધા લૂંટારા ઉભા છે, બધા આ કેવા છે? લૂંટારા, ડાકુ લોકો છે. આની જોડે ગતિ ઉર્જા નામની લોટરી લાગેલી છે, એ લોટરી લઈને અહીં આગળ ગયો. અસભાઈ કે લૂંટારો તેને લૂંટી લેવાનો છે, કારણ કે લોટરી લાગેલી હોય, 10 કરોડ ની લોટરી લાગી હોય, જતા હતા બધા લૂંટારા છે, બધા લૂંટી લેવાના છે. તો આ એને લૂંટી લેશે, તો ઇલેક્ટ્રોન અહીં આગળ શું કરશે? અથડ્યો, અથડ્યો એટલે બધી ઉર્જા ગુમાવશે. એ ઉર્જા ગુમાવશે, ફરી થોડીક વાર પછી શું થશે? એ પાછી ઉર્જા એની અંદર મેળવશે પણ કરો, એ મેળવી ફરી પ્રવેગી થશે, એ આ તરફ જશે, ફરી પાછો અહીંયા બધી ઉર્જા ગુમાવશે, ફરી પાછો એ આ તરફ જશે, ફરી પાછો અહીંયા આગળથી આ તરફ આવ્યો. દાખલા તરીકે અહીંયા આગળ ઉર્જા ગુમાવી પછી આ તરફ આવે, આ રીતે ફરી પાછો આ બાજુ આવે છે, બરાબર, ફરી પાછો એ આ તરફ જાય છે. ક્લિયર? હવે માની લો કે આ પી બિંદુ પર એને જવું છે, પણ અહીંયા આગળ તમે જોઈશો કે આ એની અસ્વ્યસ્ત ગતિ થઈ. તો જયારે વિદ્યુત ક્ષેત્ર લાગુ ના પાડેલું હોય એ વખતે આનો જે વેગ, ઇનિશિયલ વેગ, આની ટોટલ સમેશન કરવા જઈએ તો હંમેશાની પરિણામી અસર શૂન્ય થાય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, બરાબર, સમજવાનો પ્રયત્ન કરજો. કે દાખલા તરીકે હું ક્લાસમાં હાજર જ ના હોઉં, આપણો ક્લાસ શરૂ થઈ ગયો છે, સ્કૂલ શરૂ થઈ ગઈ, માની લો હું ક્લાસમાં આવ્યો ના હોઉં, તો કોઈક જણા શું કરતા હશે? કોઈક કાં તો ગેમ રમતા હશે, કોઈ બીજી કોઈ વસ્તુ પ્રવૃત્તિ કરતા હશે, બરાબર, કોઈ કાં તો જોક સાંભળ કે એકબીજાને વાર્તા કરતા હશે, કાં તો કોઈ બહાર પરિણામ કશું મળે નહીં. એવી ઇલેક્ટ્રોન ની ગતિ છે ખરી, પણ કેવી છે? અસ્વ્યસ્ત ગતિ. તો એની પરિણામ અસર શું થાય? હંમેશા શૂન્ય થાય. આ વસ્તુની સમજ પડી? હા કે ના મને કહો, ચલો બોલો બોલો. હલો હલો. ઓકે, ચલો, વેરી ગુડ. ઓકે, ચલો. તો હવે સપોઝ માની લો કે અહીંયા તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો. હવે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, બરાબર, એ પરિસ્થિતિ શું થાય? દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર અહીંયા લાગુ પાડે, આ બાજુ માની લો કે આ પ્લસ પ્લેટ છે અને આ બાજુ માઇનસ પ્લેટ અહીંયા આગળ મૂકી દો, આ માઇનસ, નેગેટિવ, આ નેગેટિવ અને આ પોઝિટિવ પ્લેટ છે. ક્લિયર? ચલો,
હવે અહીંયા કરી દીધી ઇલેક્ટ્રોન હશે, આ ઇલેક્ટ્રોન ની વાત કરીએ બરાબર, આ ઇલેક્ટ્રોન માટે હું હવે લેવું છું રેડ પેન બરાબર, બે અલગ પેન લેવું છું, આને સમજો બરાબર, ડ્રિફ્ટ વેલોસિટી થાય. ચલો હવે આ ઇલેક્ટ્રોન અહીંથી આમ ગયો અને અથડાયો બરાબર, હવે અહીંયા આગળ શું કરશે એ, હવે અહીંયા આગળ પહોંચ્યા પછી આ વિચારજો, આ પોઝિટિવ પ્લેટ ને કારણે પણ એની ઉર્જા વધી, સમજ પડી, ઉષ્મીય ઉર્જા તેની જોડે હતી અને આ પોઝિટિવ પ્લેટ તરફ એ આકર્ષિત થવાનો, એ રસ્તો તો એનો એ જ રાખશે થોડોક થોડાક સમય માટે, એ અહીંયા આગળથી પ્રવેગી થાય, અહીંયા અહીંયા જશે, થોડોક મોટાશે, ફરી પાછો આગળ વધશે, અહીંયા આગળ જશે, પાછો અહીંયા આગળ આવશે, ફરી પાછો આમ જશે અને પછી એ એનું સ્થાન બદલશે પી થી પી ડેશ. જો પેલું મેં તમને કીધું હતું, છોકરો બ્રેક મારી દે અથવા તો આપણે સાધનને બ્રેક મારી દઈશું, એ પછી કપાયેલું અંતર એને ઘસડાયેલું કાપેલું અંતર, તો અહીંયા આગળ જો પી પર પહોંચવું હતું એને અને એ પહોંચે છે પી ડેશ, તો આ જે અંતર થયું એ અંતર ને અનુરૂપ જે વેગ મળે, એ વેગ ઘસડેલા કાપેલા અંતર ને અનુરૂપ જે વેગ મળે એ વેગ ને ડ્રિફ્ટ વેલોસિટી વીડી વડે દર્શાવાય, કોના વડે દર્શાવાય, વીડી, ડ્રિફ્ટ વેલોસિટી, ઘસડાઈને કાપેલા અંતર ને અનુરૂપ બરાબર. અહીંયા જો તમને સાઈડ પર હું લખું છું એને યાદ રાખજો કે ઘસડાઈને કાપેલા, ઘસડાઈ ને કાપેલ અંતર ને અનુરૂપ મળતો વેગ, જેને કહેશું આપણે ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ થવું, ડ્રિફ્ટ વેલોસિટી. અમે તમને સમજ પાડવા માટે આ બધી વસ્તુ આકૃતિ દોરી મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો બરાબર. તો અહીંયા આગળ તમને અલગ અહીંયા આગળ આ રીતે આપેલું છે, આ રીતે તમને આ આકાર આ રીતે આપેલો છે બરાબર. અહીંયા આગળ તમે કોઈ પણ આકાર લઈ શકો, આકાર પણ લખી શકો છો અને આકાર પણ લખી શકો છો, પણ એના સ્થાન ની અંદર ફેરફાર થયો. જો બી ની જગ્યાએ બી ડીએસ પર પહોંચો, તમે ચોપડીને જે ઉદાહરણ આપેલું છે અહીંયા આગળ એ કરી દઉં, અહીંયા આગળ માની લો હું બી મૂકી દઉં અને આગળ લખી દઉં છું બી ડીએસ, તો બી થી બી ડીએસ પર આવ્યો, તો બી થી બી ડીએસ જે સ્થાનાંતર થયું, જે અંતર થયું, એને અનુરૂપ જે ઝડપ મળે એ ઝડપને આપણે ડ્રિફ્ટ વેલોસિટી કહીએ છીએ. આમ તો ઝડપ જ બોલીએ છીએ આપણે બરાબર, કારણ કે એક જ દિશામાં જશે, તો એક જ દિશાની અંદર તમે વેગ લઈ લો કાં તો ઝડપ લઈ લો સરખું થઈ જશે, કારણ કે દિશા એમાં જરૂરી નથી. પછી તો સ્વાભાવિક વસ્તુ છે કે આ રીતે એની ડ્રિફ્ટ વેલોસિટી આવે. હવે એને થિયોરેટિકલ માં સમજાવ્યું હોય તો અહીંયા મેં તમને કીધું, જયારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હશે ત્યારે એની અસ્વ્યાસ હશે અને અસ્વ્યાસ હશે તેને માટે અહીંયા કરીને કુલ વેગ શું થશે, શૂન્ય થાય. અસ્વ્યાસ ગતિ સાથે સંકળાયેલી ઉર્જા બરાબર, એનો વેગ, એને અનુરૂપ એનો વેગ શું થશે, શૂન્ય થાય. હવે એક સૂત્ર 11 માં તમે યાદ કરો, હવે આ આકૃતિ હું કાઢી નાખું છું, હવે તમને સમજ પડી ગઈ છે ને કે ડ્રિફ્ટ વેલોસિટી શું છે, બોલો સમજ પડી ગઈ છે ને, હેલો હેલો. ચલો હવે એ ધ્યાન આપી દો, જો તો એનો મતલબ એ થયો કે જે સિગ્મા વી છે અથવા તો વી તમે લઈ શકો, તો એક સૂત્ર આવતું વી ઇઝ ઇક્વલ ટુ વી નોટ પ્લસ એટી, આ સૂત્ર તમારા જોડે હતું બરાબર, ક્લિયર. જ્યાં વી એ અંતિમ વેગ હતો, આ એનો પ્રારંભિક વેગ હતો, એ એનો પ્રવેગ થયો, તો વી નોટ બરાબર તમે લખી શકો છો વી આઈ, ક્લિયર. હવે એ બરાબર તમે લખી શકો છો ઈ અપોન એમ, આ કેવી રીતે આવ્યું, તો ફાધર ઇક્વલ ટુ મધર, આ સૂત્ર યાદ કરી લોજો, ફાધર ઇક્વલ ટુ મધર એમ એ આ સૂત્ર હતું, તો એફ બરાબર તમે લખી શકો છો ઈ ઇન્ટુ ઈ ઇલેક્ટ્રોન માટે અને એમ ઇન્ટુ એ, ધેરફોર એ બરાબર થશે ઈ ઈ અપોન એમ. અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ આવે, એટલા માટે અહીંયા તમારી જોડે આની જગ્યાએ જયારે મૂકશો કે તમે લખશો માઇનસ ઈ અપોન એમ, આ સૂત્રમાં સમજ પડી આની સાથે, બોલો હલો ઓકે. ચલો વેરી ગુડ. હવે અહીંયા આગળ મેં તમને કીધું કે એનો પરિણામી વેગ તો શૂન્ય થાય છે, જે અસ્વ્યાસ ગતિ સાથે સંકળાયેલો શરૂઆતનો વેગ એનો શૂન્ય થાય છે બરાબર. તો આપણે એવું ધારીને ચાલીએ છીએ કે બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતો સમય જે છે, જેને આપણે રિલેક્સેશન સમય કહીએ છીએ, દાખલા તરીકે અહીંયા આગળ અહીં જવા માટે લાગતો સમય એને ટાવ કહીએ, અહીંયા આગળ અહીં જવા માટે લાગતો સમય એને ટાવ કહીએ. પણ અમુક સંજોગો એવા હશે કે દાખલા તરીકે અહીંયા આગળ આ બે અથડામણ આ અથડામણ વખતે ટાવ કરતા એનો સમય ઓછો પણ થાય, આ બે અથડામણ વખતે ટાવ કરતા એનો સમય વધારે હોય, તો એવા સંજોગોની અંદર આપણે એની એવરેજ સરેરાશ વેલ્યુ લઈએ છે. તો સરેરાશ વેલ્યુ એને કહેવાય રિલેક્સેશન સમય, શું કહેશો એને, રિલેક્સેશન સમય. તો બે ક્રમિક બે અથડામણ વચ્ચે, તો અહીંયા તમે લખો તો લખી શકો છો ઇલેક્ટ્રોન ની ક્રમિક બે અથડામણ, ઇલેક્ટ્રોન ની ક્રમિક બે અથડામણ વચ્ચે લાગતા સમય, સમયને
रिलैक्सेशन समय, टाउ कहे थे, टाउ कहे। હવે અમુક સંજોગો એવા હશે કે આ ટાઉ ખરો ને આ વ્યાકરણિક અથડામણ તો એની અંદર આનું મૂલ્ય આના મૂલ્ય કરતા વધારે પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે, કે કદાચ આ સંજોગોમાં એની ઝડપ વધી ગઈ હોય, આ સંજોગોમાં એની ઝડપ ઘટી પણ ગઈ હોય, તો એવા સંજોગોની અંદર આપણે શું કરવું પડશે, સરેરાશ વેલ્યુ લેવી પડશે। માટે આ જે સમીકરણ જે છે આ વી આઈ લીધું, તમે કેપિટલ વી આઈ તમે લઈ શકો છો, આ વી આઈ, તો આ વી આઈ જે છે એની તમારે સરેરાશ મૂલ્ય લેવું પડે, અને આ જે સરેરાશ મૂલ્ય એના બરાબર તમે લખશો વીડી। जो मूल्य लेवा तो सरेराश आय शू जैसे जीरो थी जैसे तो जीरो माइनस ईई अपॉन एम इन टू अगर टी हे सूत्र पर फाइनल इक्वेशन वीडी इज इक्वल टू माइनस ईई अपॉन एम इनटू टाउ, अने जो मूल्य एटू लखवामां आवे मूल्य तो वीडी बराबर सूत्र थी जैसे वीडी इज इक्वल टू खाली मूल्य लखू छू माइनस निशानी नहीं लेते अपॉन एम इनटू टाउ। अहीं तमे जोई शको छो आ इक्वेशन एवं अलग लागशे तमने कि जे समय पर आधारित नहीं पण क्रमिक बे अथडामणो वच्चे लागता समय पर आधारित हो, एटले रिलेक्सेशन समय सरेराश समय एवो थयो मतलब, बराबर। चलो आटली वस्तु तमारा माइंडमां होय तो पछी आगळ वधीए। बोलो, हेलो, बोलो। आ शेर नीचू करी आलू तमने, बराबर जोई लो। कोमल कोई कन्फ्यूजन हो तो बोलो। हेलो, कोई कन्फ्यूजन? चलो ओके, चलो હવે તમને એવું પૂછવામાં આવે કે ડ્રિફ્ટ વેગ